લોકસભાની ચૂંટણીની જાહેરાત પછી ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસીઓના પ્રવેશમાં ગતિ આવી છે હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં લગભગ અડધા મંત્રીઓ કોંગ્રેસી મૂળના છે જ્યારે પટેલ લોકસભાની ચૂંટણી પછી મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું પસંદ કરે તો કોંગ્રેસના મૂળ ધરાવતા વધુ નેતાઓ કેબિનેટમાં સામેલ થઈ શકે છે ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને હવે પોરબંદર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા અને ત્રણ વખતના કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડા એ જ બેઠક પરથી ભાજપ તરફથી ચૂંટણી લડવાના છે જે બેઠક પરથી તેમણે રાજીનામું આપ્યું હતું તમને જણાવી દઈએ કે સી જે ચાવડાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી લડી હતી ભાજપમાં કોંગ્રેસના નેતાઓના ભરતી મેળાને લઈને શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા તેમણે કહ્યું હતું કે ભાજપે બે કરોડ નોકરીઓ દર વર્ષે આપવાની ગેરંટી આપી હતી એમને નોકરીઓ માટેનો ભરતી મેળો કરવો જોઈએ એ તો થતો નથી કામના નામે કારનામા કર્યા છે એટલે કોંગ્રેસના ભરતી મેળાના નામે લઈ જઈ અને ભાજપ એમના જ કાર્યકરોને હતાશ કરે છે ભાજપના જ કાર્યકરો હવે એમ કહે છે કે શું અમારે ખાલી ગાભા જ મારવાના છે અમે શું ગાભા પાર્ટી જ છીએ ભાજપમાં ઘણા નેતાઓ એવા છે જે પહેલાં કોંગ્રેસમાં હતા અને એ લોકો પણ આગામી કેબિનેટ વિસ્તરણમાં કોઈ પદની આશા રાખે છે મહત્વની વાત છે કે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં ભાજપે કોંગ્રેસ છોડીને આવેલા ઉમેદવારોને જ મેદાને ઉતાર્યા છે ત્યારે સમજી શકાય છે કે મૂળ ભાજપ નેતાઓની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે કારણ કે તેમને ડર છે કે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા કોંગ્રેસીઓને વધુ પ્રાધાન્ય મળશે